ચાલો ને ચાલો ને વાત કરીએ વિસ્તાર. અમદાવાદ એક એવો શહેર છે જ્યાં ઉદ્યોગો અને રોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઘણા ગામડાઓમાં મુખ્ય ધંધો ખેતી પર આધારિત હોય છે, પરંતુ કુદરતી આપત્તિઓ અને ઘણો વરસાદ પડવાથી ખેતી પર માઠી અસર પડે છે. તેથી ત્યાંના લોકો ગામડાઓમાંથી અને બીજા શહેરોમાંથી રોજીરોટી મેળવવા માટે અમદાવાદમાં વસવાટ કરે છે. જેમ જેમ ગામડાના લોકો અમદાવાદમાં વસતા ગયા, તેમ તેમ ઝૂંપડપટ્ટી વિસ્તારો અને વસ્તી વધવા લાગી અને બેરોજગારીનું પ્રમાણ વધવા લાગ્યું. બેરોજગારી વધવાનું બીજું કારણ એ હતું કે મિલો અને ઉદ્યોગો બંધ થયા. પરંતુ આપણા વડીલોએ હાર નથી માની. તેમણે પોતાની આવડત પ્રમાણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને તેઓ સ્વરોજગારી તરફ આગળ વધ્યા. દાખલા તરીકે નાના મોટા ગલ્લા ખોલ્યા, શાકભાજીની લારી ખોલી, કડિયા કામ, કાપડની ફેરી, સિલાઈ કામ અને ગૃહ ઉદ્યોગો જેવા કામ શરૂ કર્યા અને આવા કામોથી શહેરના વિકાસમાં પણ તેમણે પોતાનું યોગદાન મોટા પ્રમાણમાં નહીં પરંતુ ઓછા વધતા પ્રમાણમાં આપતા જ રહ્યા છે. અને શહેરીકરણની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદમાં બિગ બજાર, શોપિંગ મોલ, કોલ સેન્ટરો વગેરે ખુલ્યા છે અને ખુલી રહ્યા છે. પણ શું ખરેખર આવા બિગ બજારો અને કોલ સેન્ટરો આપણા માટે રોજગારીની તકો બનશે? આપણા વિસ્તારના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે? જે આપણા જ વિસ્તારના છે અને આપણા જ પાડોશી છે.